દેશના તમામ સરકારી વિભાગમાં એજન્ટો પ્રથા ભરડો લીધો હોય તેમ કોઈ પણ કામગીરી એજન્ટો વિના થતી ન હોવાની વારંવાર ફરિયાદો ઉઠે છે. આરટીઓ હોય કે પછી કોઈ સરકારી કચેરી, એજન્ટો વિના જવાબદાર અધિકારીઓ સરખો જવાબ પણ આપતા નથી. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા સુરતના રેલવે સ્ટેશનને ચાલી રહેલા એજન્ટ પ્રથાનો પર્દાફાશ કર્યો છે. આ સ્ટેશન પર કુલીથી લઈ અને ટાઉટ તેમજ રેલવે પોલીસ અને ટીસીની પણ મિલીભગતથી રેલવેની ટિકિટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેવું સામે આવ્યું છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર અટકાવવા માટે ન ખાઈશ ન ખાવા દેશની વાતો કરે છે, તો સુરતના આ રેલવે સ્ટેશન કઈ અલગ જ ચિત્ર બતાવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો, જુઓ મંતવ્ય ન્યૂઝના આ ખાસ અહેવાલમાં. એક તરફ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કડક પગલાં લે છે તેવી જાહેરાતો કરે છે, ત્યાં કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના સુરત રેલવે સ્ટેશન પર કાર્યરત કર્મચારીઓ ખાનગી એજન્ટો સાથે મળીને રેલવેમાં મુસાફરી કરતા પેસેન્જરોની જોડે ટિકિટની કાળાબજારી કરતા હોવાનું સામે આવ્યું છે. તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સુરતના મુખ્ય રેલવે સ્ટેશનના છે. અહીંયા લાલ કપડાં પહેરીને ફરતા આ કુલીઓ મુસાફરો સાથે ટિકિટની કાળાબજારી કરી રહ્યા છે. મુસાફરોને રિઝર્વ કોચની ટિકિટ બમણા ભાવે વેચીને રેલવે ટીસી અને એજન્ટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અહીંયા હાજર રેલવે પોલીસ જવાન અને રેલવે સુરક્ષા દળ પણ આ અંગે જાણતા હોવા છતાં મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતા હોય છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તમામ લોકો બિંદાસ કહે છે કે કન્ફર્મ સીટ અપાવીશ અને તેમાં ટિકિટ કન્ડક્ટરના ઉપલકના રૂપિયા ઉપર પણ આવી ગયા અને ટિકિટ સહિતના ઉપરની રકમ હું ટિકિટ કન્ડક્ટરને આપી દઈશ, તે પરચી પણ બનાવી આપશે, બધું સીટિંગમાં જ થશે, મને તો માત્ર રૂપિયા 100 જ કમાવા પડશે, જે ટિકિટ કન્ડક્ટરોની સીધી સંડોવણી તરફ ઇશારો કરે છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા કરેલા આ સ્ટિંગ ઓપરેશનમાં તમામ વસ્તુ બહાર આવી છે. આવા ટાઉટો સામે કેમ કાર્યવાહી કરતા નથી તે અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા સુરત રેલવે સુરક્ષા દળ એટલે કે આરપીએફના સ્થાનિક અને ઉચ્ચ અધિકારીને સવાલ કર્યા, તો કેમેરામેનની સામે ન આવવાની શરતે જણાવ્યું કે અમે એક વર્ષમાં આ રીતે ન્યુસન્સ ફેલાવવાના 191 કેસ કર્યા છે અને હાલમાં જ 2 કેસ નોંધાયા છે. બીજી તરફ સ્ટેશન મેનેજરની ટીમ સામે પણ કેસ કરીને આવી હરકત કરનાર 18 કુલીઓને ટ્રાન્સફર આપી છે તેવી વાતો જણાવી હતી. ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે આ તમામ એજન્ટોની માહિતી અધિકારીઓને હોવા છતાં કોઈ નક્કર પગલાં આજ દિન સુધી કેમ લેવાય નથી. ગાના હે અમદાવાદ અહેમદાબાદ કે સોરા જનતા હે 9:30 વાગે સોરા જનતા એસી કે નોન એસી એસી ને 900 કા ટિકિટ 100 કમિશન 1100 પડે ગઈ સીટ તો મતલબ કે સીટ ના લે લેગા લેગા તો એ કામ હોગા ઇધર કા જગા થોડા સમજ કે બોલ લે બોલો સાહેબ રિઝર્વેશન ઘર પર લગે આપ गेट पे चेक कर लो भाई कितना क्या है, आपसे गलत भी लेना है. अरे अंदर 200 रुपया तो लेता है खाली, वो डायरेक्ट जाएंगे तो 100 रुपये कमा रहा हूँ यार. सीटी हुई सीट कंफर्म करके जरा क्या चाहिए, टिकट करके गाड़ी तक बिठा क्या हुआ, पहले बोलता हूँ मैनेज होता है. અધિકારીઓ પોતે કાર્યવાહી કરવાની વાત કરતા હોય પરંતુ તેમના જવાનોની આ આઉટો અને કહેવાતા કુલીઓ સાથે મિલીભગત છે અને તેમની છત્રછાયામાં જ આ દલાલો ધંધો કરી રહ્યા છે તે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. हजार रुपये का टिकट पड़ेगा 100 कमीशन. हजार रुपये कैसे पड़ेगा, पर्ची तो उसका कितने का पड़ेगा, 350 का पर्ची
सब काम होएगा, उस पर्ची में सीट नहीं मिलता, इसमें सीट मिलेगा। बोलो। मंतव्य न्यूज़ की टीम आगर टिकट काउंटर तरफ वधी, त्यां सामे वधु एक टाउट मळ्यो, तेनी सामे ज आरपीएफ नो जवान खुर्सी पर बैठो हतो। તેને પૂછ્યું તો તેણે કહ્યું કે આગળ બે ટાઉટોએ તમને કહ્યું ને એટલા જ રૂપિયા થશે। કરંટ કાઉન્ટર પાસે વધુ બે રેલવે પોલીસના જવાનો ઊભા દેખાયા। પોલીસ સામે જ ટાઉટે પૂછ્યું કહાં જાના હૈ, ઇનકો ટિકિટ ના દે રહા, અમદાવાદ જો કરવા દે, કેટલા ટિકિટ હૈ, અભી ગાડી આ રહા હૈ, 850 સે કિતના લેગા, 890 का टिकट बनेगा, 100 में 1000 रुपये लगेगा, 1000 ज़्यादा है यार, 350-300 की तो पर्ची बना दो, 200 में पर्ची वर्ची कुछ नहीं है, सब सेटिंग है, गाड़ी में जगह नहीं है, सेठ पर्ची नहीं है उसके रिक्स में लेके जाता है, 850 तो भाड़ा ही होता है, पर्ची मांगे होते सीट नहीं देगा, बिना पर्ची के लेके जाए 1000 रुपये पड़ेगा। गाड़ी अभी गाड़ी आ रहा है, कौन सा गाड़ी, कोई जनता 940 बोलो सर, बम्बे अहमदाबाद रिजर्वेशन बोलो, बम्बे बोलो। બિંદાસ રેલવે સુરક્ષા દળ અને રેલવે પોલીસના જવાનોની આંખ સામે જ એજન્ટો ખુલ્લેઆમ ટિકિટના કાળા બજાર કરે છે અને ટિકિટ કન્ડક્ટર સાથે પણ સેટિંગ હોવાની કબૂલાત કરે છે, પરંતુ તેમને કોઈ રોકવા કે ટોકવા વાળું નથી। રેલવે તંત્ર પણ ટ્રેનોમાં ઉપલકની રકમ લઈ વિના દંડની રસીદ બનાવ્યા વિના જ યાત્રા કરાવતા ટિકિટ કન્ડક્ટરો સામે કોઈ એક્શન નથી લેતું। કહેવાય છે કે એક ગાડી પર ડ્યુટી કરવા પર ટિકિટ કન્ડક્ટરને 5-10 હજાર સુધીની ઉપલકની આવક આ રીતે થાય છે અને રેલવેને કરોડોનો ચૂનો ચોંટે છે। આ મામલે અમારા સંવાદદાતાએ પશ્ચિમ રેલવેના PRO ખેમરાજ મીના સાથે વાત કરી તો તેઓએ સમયાંતરે કાર્યવાહી કરતા હોવાની વાત કહી અને તમારા માધ્યમથી આ ગોરખ ધંધો થતો હોવાની માહિતી મળી છે તો ચોક્કસ કાર્યવાહી કરાશે તેવું આશ્વાસન આપ્યું હતું। મંતવ્ય ન્યૂઝ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર ચાલતા આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યા બાદ જે તે જવાબદાર અધિકારીઓ સાથે પણ વાત કરી અને તેઓએ આ અંગે ત્વરિત કાર્યવાહી કરાશે તેવું આશ્વાસન આપ્યું હતું, ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવ્યા બાદ રેલવે તંત્ર ક્યારે જાગે છે અને સુરત રેલવે સ્ટેશનને પેદા પડેલા આ દલાલો તેમજ એજન્ટો સાથે સેટિંગ ધરાવતા ટિકિટ કન્ડક્ટરો સામે કડક પગલાં ક્યારે લે છે તે આવનારો સમય જ બતાવશે। રાજા શેખ, સુરત। મિત્રો, વાત કરીએ કે સુરતમાં જે રીતે રેલવે સ્ટેશન પર કાળો બજાર ચાલી રહ્યો છે ટિકિટ માટેનો, તે અંગે જ વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુરતથી રાજા શેખ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાજા, જણાવશો જે રીતનો ટિકિટનો કાળો કારોબારનો પર્દાફાશ થયો છે, મંતવ્ય ન્યૂઝની ટીમ ખાસ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, શું છે અંગે વધુ માહિતી? સુરત રેલવે શિવાંગીની સુરત રેલવે સ્ટેશન પર તમે જોશો કે ઇન જનરલ તમામ જે એજન્ટો છે ખુલ્લેઆમ ફરી રહ્યા છે। ખાસ વાત એ છે કે આરપીએફ ત્યાં મોજુદ હોય છે, જીઆરપી ત્યાં મોજુદ હોય છે, છતાં તેમની સામે બોલો રિઝર્વેશન એવી બૂમો પાડે છે અને ત્યાં જ બાર્ગેનિંગ કરે છે। એક જે સુરત થી અમદાવાદ અથવા તો મુંબઈની ટિકિટ હોય છે તેના પર એસી નોન એસી અથવા તો જનરલ સ્લીપર રિઝર્વેશનના તે લોકો ભાવ બોલે છે અને તેમાં 1800-1500 રૂપિયા લેવાય છે અને તેમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે જે ટિકિટ જે કન્ડક્ટર છે તેનું પણ આમાં આવી ગયું અને અમને માત્ર 100 રૂપિયા, એટલે જે બાકીની રકમ છે તે સીધી રીતે ટિકિટ કન્ડક્ટરના ખિસ્સામાં જાય છે અને રેલવેને કરોડોનું નુકસાન થાય છે। શિવાંગીની, બિલકુલ રાજા, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં કોની કોની મિલીભગત જોવા મળી હતી? જી, આમાં સીધી રીતે જોવા જઈએ તો તમે જોઈ શકો, તમે વિડીયો અગર જોયો હશે તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ત્યાં આરપીએફ જવાનની ડ્યુટી છે, ત્યાં સ્પષ્ટ રીતે જીઆરપી જવાનની ડ્યુટી મુકાયેલી છે, છતાં તેમની સાથે તેમની બગલમાં ઉભા રહીને જે એજન્ટો છે તે રિઝર્વેશનના કાળા બજાર કરી રહ્યા છે, ટિકિટોના કાળા બજાર કરી રહ્યા છે। સીધી રીતે જે જવાબદારી છે જે આરપીએફ એટલે કે રેલવે સુરક્ષા દળ છે, રેલવે પ્રોટેક્શન ફોર્સ જેને કહી શકાય તેની છે, પરંતુ તેઓ આ અંગે આંખ આડા કાન કરે છે અને
માત્ર તેમની સામે ન્યુસન્સ ફેલાવવાના ભાગ રૂપે જે કાર્યવાહી કરવાની હોય છે આરપી યુપી એક્ટ 145 બી જે કલમ લાગે છે તે મુજબ જ કામગીરી કરીને તેમને સાંજે દંડ ભરાવીને મુક્ત કરે છે, જેના કારણે આ ધંધો વર્ષોથી ફૂલ્યો ફાલ્યો છે, પરંતુ તેને સંપૂર્ણ નાબૂદ કરવામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ અને જીઆરપી જે ગવર્નમેન્ટ રેલવે પોલીસ છે તે સંપૂર્ણ નાકામ થઈ છે. શિવાંગીને બિલકુલ બિલકુલ જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, તમારું કહેવું છે કે પોલીસની સામે જ આ તમામ કાળો કારોબાર ચાલી રહ્યો છે રેલવે પોલીસની સામે, ત્યારે પોલીસ સાથે સીધો સંવાદ કરતા તેમનું શું કહેવું હતું? જી, આપણે જે આરપીએફ ના જે પીઆઈ છે યાદવ સાહેબ, એમની જોડે આપણે સીધી વાત કરવામાં આવી. તેમણે કીધું હતું કે ભાઈ અમે આ અંગે વર્ષમાં 193 સમથિંગ કેસ કર્યા છે, પરંતુ કેસ કરવાથી આ નિસંસ છે આ બધી નાબૂદ નથી થતી, તેમાં લગાતાર કાર્યવાહીની જરૂર છે, લગાતાર કાર્યવાહી કરવામાં આવે તો જ આ પ્રવૃત્તિ બંધ થાય. પરંતુ આપણે જે વિડીયોમાં જોયું, જે રીતે આપણા સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવ્યું, તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરપીએફના જવાનની સામે જ જે એજન્ટો છે તે આ કાળો કારોબાર કરી રહ્યા છે. શિવાંગીને બિલકુલ રાજા, જે રીતે રેલવેમાં એજન્ટ પ્રથા ચાલી રહી છે ત્યારે રેલવે પોલીસની પણ બેદરકારી સામે આવી છે, ત્યારે રેલવે અધિકારીઓનું શું કહેવું છે આ અંગે જે રીતે રેલવેમાં એજન્ટ પ્રથા ચાલી રહી છે? જી શિવાંગીની, રેલવે અધિકારીઓ માત્ર પોતાની કામગીરી બતાવી રહ્યા છે, પોતાની કામગીરીના આંકડાઓ અમારી સમક્ષ પ્રદર્શિત કરીને તેને અમે કાર્યવાહી કરતા હોવાનું કહી રહ્યા છે. પરંતુ અમારી જે પીઆરઓ સાથે વાત થઈ રેલવેના, તેમણે સ્પષ્ટ કહ્યું છે, તેમણે આપણી જે કાર્યવાહી સ્ટિંગ ઓપરેશન બાદ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અગર જો કોઈ ટિકિટ કંડક્ટર આમાં મળેલો હશે તો તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. જો કે અત્યાર સુધી એ વાત પણ હકીકત છે કે અત્યાર સુધી કોઈ પણ ટિકિટ કંડક્ટર સામે એવી કોઈ કાર્યવાહી ભૂતકાળમાં થઈ હોય એવું જણાયું નથી. રેલવેમાં ઘણી સ્કોડ હોય છે, રેલવે બોર્ડની સ્કોડ હોય છે, સીસીએમ સ્કોડ હોય છે, ડીઆરએમની સ્કોડ હોય છે, પરંતુ આ સ્કોડ પોતાના ટાર્ગેટ ખાલી એચિવ કરવા પૂરતી હોય છે અને તે સામેથી ટિકિટ કંડક્ટર પાસે કેસ માંગે છે. પરંતુ ટિકિટ કંડક્ટર કોઈ આવી બધી કરતો હોય તો તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી, એ પણ એક વાસ્તવિકતા છે. શિવાંગીને બિલકુલ રાજા, જે રીતનું સમગ્ર મામલો સામે આવ્યો છે કે ટિકિટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, ટાઉટની મિલીભગત સામે આવી છે, સાથે જ કુલીઓ દ્વારા પણ રેલવે સ્ટેશન પર ટિકિટ વેચવામાં આવી રહી છે, સમગ્ર પદ્ધતિ કઈ રીતે અપનાવવામાં આવે છે, એકબીજાને ટિકિટ કઈ રીતે પાસ કરવામાં આવે છે, જે રીતે તેમાં ચિઠ્ઠીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કઈ રીતે કામગીરી ચાલે છે તેમાં? જી, આમાં સૌ પ્રથમ જે પણ જે જરૂરિયાતમંદ યાત્રી હોય છે, તે જે અર્જન્ટ યાત્રા કરવા માંગતો હોય છે એના કોઈ કારણથી, તે અગર ટિકિટ કાઉન્ટર પર જાય છે તો એને એની સાથે સોદો કરવામાં આવે છે. અગર એ હા પાડે, એમની વાતમાં આવી જાય તો એક કરંટ ટિકિટ લેવામાં આવે છે અને એ કરંટ ટિકિટના આધારે ટિકિટ ચેકર જે હોય છે, ટિકિટ કંડક્ટર હોય છે ટ્રેનનો, કોઈ પણ ટ્રેનનો, તેની પાસે આ ટાઉટો પહોંચી જાય છે અને તેની સાથે સોદોબાજી કરે છે અને યાત્રી પાસે જે નક્કી કરેલી રકમ છે તે લઈ લે છે અને જે ઉપરની રકમ છે તે યા તો ટિકિટ કંડક્ટરને બારોવાર આપી દેવાનું કહે છે અથવા તો જે ડાઉટ છે તે કલેક્ટ કરીને ટિકિટ કંડક્ટરને આપી દે છે. અને આ યાત્રા એ રીતે શિવાંગીની કરવામાં આવે છે કે તેમાં જે રેલવેની રસીદ છે તે ફાળવામાં નથી આવતી, જે દંડની રસીદ હોય છે તે ફાળવામાં નથી આવતી અને આ જે રકમ છે તે લાખોની સંખ્યામાં રોજે રોજ તમામ ટ્રેનોમાં જે ટિકિટ કંડક્ટર પોતાના ખિસ્સામાં કરી જાય છે. શિવાંગી બિલકુલ રાજા, જે રીતનો સમગ્ર મામલો સામે આવ્યો છે, કેટલાનું નુકસાન રેલવેને પહોંચતું હશે અને સાથે જ આ તમામ કાર્યવાહીમાં ક્યાંક ને ક્યાંક પોલીસ, રેલવે પોલીસ અને રેલવે અધિકારીઓની પણ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે કે કેમ? જી શિવાંગીની, રેલવેની જે સિસ્ટમ છે, ટિકિટ કંડક્ટરોને એક પ્રીમિયર ટ્રેમો છે તે સોંપવામાં આવે છે, તેમાં બાર્ગેનિંગ થાય છે. એની પાછળનું એક કારણ છે કે જો આ પ્રીમિયમ ટ્રેનોમાં ઘણા યાત્રીઓ યાત્રા કરતા હોય છે અને ઘણા મુસાફરો મોટે ભાગે એવા હોય છે કે જેમને ટિકિટ રિઝર્વેશન ન મળી હોય અથવા તો ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન ન કરાવી શક્યા હોય તો ડાયરેક્ટ ઇમરજન્સીમાં જે લોકો ટ્રેનમાં બેસે છે, રોજ જે પ્રીમિયમ ટ્રેનો છે તેમાં એક ટિકિટ કંડક્ટર કે જેની ડ્યુટી માની લો કે મુંબઈથી અમદાવાદ સુધીની હોય તો મુંબઈથી અમદાવાદ સુધીમાં તેના ખિસ્સામાં 5-10 હજાર રૂપિયા જે ઉપલબ્ધની રકમ છે તે જાય છે અને તે સીધી રીતે રેલવેને નુકસાન છે. આવા હજારો ટિકિટ ચેકરો જે છે, ટિકિટ કંડક્ટરો છે જે રેલવેમાં છે અને તેઓ આ રીતે ગેરરીતિ કરતા હોવાનું બહુ સીધી રીતે બહાર આવ્યું છે. શિવાંગીને
બિલકુલ રાજા, જે રીતે સમગ્ર બનાવ સામે આવ્યો છે, ક્યાંક ને ક્યાંક રેલવે પોલીસની મિલીભગત છે તો ક્યાંક ટાઉટોની અને સાથે જ રેલવે અધિકારીઓની પણ મિલીભગત સ્પષ્ટપણે અહીં લાગી રહી છે. તો જે રીતે મંત્રવે ખાસ અહેવાલ પ્રસારિત કર્યો છે ત્યારે પોલીસ તે અંગે એક્શન લેવા બાબતે શું કહ્યું? જી, રેલવે સુરક્ષા દળના જે પીઆઈ છે તેની સાથે અમારી વાત થઈ છે, રેલવેના પીઆરઓ છે તેની સાથે અમારી વાત થઈ છે. રીવા જે અધિકારી છે પીઆઈ છે તેમણે કહ્યું છે કે અમે તો કાર્યવાહી કરીએ જ છીએ અને જો આવી કોઈ ફરિયાદ હશે તો આગળ પણ કાર્યવાહી કરીશું. જ્યાં સુધી પીઆરઓનો સવાલ છે, પીઆરઓએ પણ અમને આંકડા, ઘણા બધા આંકડા મોકલ્યા છે કે અમે આ કાર્યવાહી કરી છે. પરંતુ વાત છે ટિકિટ કંડક્ટરોની મિલીભગતનો, તો એની સામે પણ એમણે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. પરંતુ એ હકીકત છે કે સાથે જે ઓનલાઈન કરવા છતાં પણ હજુ પણ નાબૂદ નથી થઈ અને એમાં હજુ પણ મોટા પ્રમાણમાં ફેલ થઈ રહ્યો છે ટિકિટના નામે, તે વાસ્તવિકતા છે. શિવાંગી નીતિ. જી જી, બિલકુલ રાજા, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ સુરતમાં રેલવે સ્ટેશન પર ટિકિટનો કાળો કારોબાર ચાલતો હોવાનો મામલો સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ અહેવાલ સ્ટીમ કરવામાં આવ્યું હતું જેમાં આ તમામ માહિતી સામે આવી છે.